વાળવામાં જે મુશ્કેલી પડતી અને કેદીઓના બાળકોને પણ એક મનોરંજનનું સાધન મળી રહે તે માટે આજે ટ્રસ્ટના અગ્રણી હરીશચંદ્રસિંહ જાડેજા, કચ્છ ક્ષત્રિય સમાજના પ્રમુખ જોરુભા રાઠોડ, ઉપપ્રમુખ સાવજસિંહ જાડેજા, જેલ અધિક્ષક શ્રી વોરા સાહેબ, જેલર શ્રી મનુભા જાડેજા વગેરેના ઉપસ્થિતિમાં આ સાધનો ખુલ્લા મુકાયા હતા. ત્યારે જાણીએ આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ જોરુભા રાઠોડ અને ઉપપ્રમુખ સાવજસિંહ જાડેજા શું વાત કરે છે. કોઈ પણ વ્યક્તિ જન્મજાત ગુનેગાર હોતો નથી. સમય, સંજોગ અને વાતાવરણ એવું થાય છે કે જેને તેને નછૂટકે આ પરિસ્થિતિમાં આવવું પડે છે. જ્યારે એ જેલની અંદર આવે છે ત્યારે એને ઘણો પાશ્ચાત થતો હોય છે અને જેલ જે છે એ એક સુધારવાની એક ભૂમિકા હોય છે. તેના જો અધિકારી સારા હોય તો એનાથી ઘણા ફેરફાર માણસની અંદર, જીવનની અંદર પણ થતા હોય છે. જ્યારે એનું જે કુટુંબ હોય એ સામાજિક રીતે, આર્થિક રીતે ઘણી વિટંબના ભોગવતો હોય છે, ત્યારે એમના સગાવાલી અને વાલા અને સમાજના વ્યક્તિઓ એમના તરફથી મોં ફેરવી લેતા હોય છે. આવા સમયની અંદર ન છૂટકે એમણે પોતાના સ્નેહીને મળવા માટે, મુલાકાત લેવા માટે આ જેલ ઉપર આવવું પડે છે. અને એ વખતે જે અધિકારીઓની જે સહાનુભૂતિ મળે તેથી પણ એમને ખૂબ આશ્વાસન મળતું હોય છે. તે ઉપરાંત જ્યારે જેલે આવે ત્યારે એમના જે નાના બાળકો હોય, એ બાળકો મૂંઝાતા હોય એવા બાળકો માટે ભાઈ હરિશ્ચંદ્રભાઈને પહેલાં એક વિચાર આવ્યો હતો કે જેલની અંદર જે મહિલા કેદી રહેતા હોય એમને ઠીક છે કે સજા પડી હોય, પણ એમના દીકરાઓનો શું કસૂર, એ શા માટે હેરાન થતા હોય. એટલે એમને પણ રમતગમત માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના માર્ગદર્શન નીચે ત્યાં આ રીતે રમતગમતના સાધનો આપવામાં આવ્યા છે. ફરી એવો પણ વિચાર આવ્યો કે ભાઈ જે બહાર મુલાકાતી બહેનો આવતા હોય અને એના જે બાળકો હોય એને પણ રમતગમત માટે આવા સાધનો આપવા જોઈએ. સાહેબની પરમિશનથી, પરવાનગીથી આ રીતે અહીંયા આ સાધનો મૂકવામાં આવ્યા છે. ભુજની જેલમાં જ્યારથી વોરા સાહેબે ચાર્જ લીધો છે ત્યારથી આપણે જોઈએ છીએ અનેકવિધ સામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે. ભગવાન પૈસો તો આપે છે, પરંતુ તમે કઈ રીતે એનો ઉપયોગ કરો છો એ ખૂબ જરૂરી છે. અને આ શ્રી હરિચંદ્રસિંહજી જાડેજા, જે હું એને એવી વ્યક્તિ સમજુ છું જે ખૂબ લાગણીશીલ વ્યક્તિ છે અને હંમેશા ક્ષત્રિય સમાજના કોઈ પ્રસંગો હોય, ગરીબોના કોઈ પ્રસંગ હોય, સમાજ સુધારણાના કોઈ પ્રસંગ હોય, મુસ્લિમ સમાજના કોઈ પ્રસંગ હોય, હંમેશા એ હૃદયથી રસ લે છે. આજે જ્યારે બે તબક્કા આપણે વિચારીએ, પ્રથમ તબક્કો કે વહીવટ, જેલ સુપ્રિન્ટેન્ડન્ટને જ્યારે જે પ્રસંગો બહારથી પણ મેં જોયા છે ત્યારે મને ખૂબ હૃદયથી ઉમળકો મારા હૃદય આપ્યો છે કે ખરેખર વહીવટ કરતાં જો સારી સુધારણા સાથે સમાજમાં રસ લે તો સમાજમાં ઘણી વ્યક્તિઓ છે જે આવી બાબતોમાં ઉપયોગી થાય. આ માટે માનીય વોરા સાહેબ, જાડેજા સાહેબ અને સરે સ્ટાફ અભિનંદન પાત્ર છે કે અને એમણે પોતે જણાવ્યું તેમ કે ગુજરાતમાં નંબર વન જેલ. આપણે ખરેખર જો રસ લે વહીવટ કરતા હોઉં તો આનો ગુનેગાર કોઈ જન્મતો નથી. અમુક એના કારણો, અમુક એમની સોબત ને અમુક સમાજ તરફથી થયેલા અન્યાયો સામે આવા બનાવો બનતા હોય છે, ત્યારે આવી સુધારણાની તક આપી આપણે જેટલા વધુ માનવીઓ બને એવી વિચારણા જો આવા તબક્કે થતી હોય તો આનાથી સુંદર કોઈ પ્રસંગ ન હોઈ શકે. તો સાથે આ પ્રસંગે જેલ અધિક્ષક શ્રી વોરા સાહેબે જણાવ્યું હતું કે કેદીઓમાં સુધારા લાવવા અને ગુજરાતની નંબર વન જેલ બનાવવા માટે અમારા પ્રયત્નો છે અને તે અનુસંધાને જ દર મહિને જેલમાં વિવિધ 5-6 જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો સાથે આ સાધનોના દાતા હરિશ્ચંદ્રસિંહ જાડેજાએ જેલ પ્રશાસનનો સહકાર બદલ આભાર માન્યો હતો. ત્યારે જાણીએ જેલ અધિક્ષક શ્રી વોરા અને દાતા શ્રી હરિશ્ચંદ્રસિંહ જાડેજા શું વાત કરે છે. જેલની અંદર છેલ્લા એક વર્ષથી મેં ચાર્જ સંભાળ્યો છે, ત્યાંથી જેલના આખી નવું સર્જન કેદીઓના અને સ્ટાફના સહકારથી અમે ચાલુ કરેલું છે. જેલની અંદર દર માસે 5-6 પ્રોગ્રામ જેલ કેદીઓના સુધારણા માટેના નિયમિત કાર્યક્રમો અમે કરી રહ્યા છે. કોમ્પ્યુટરના ક્લાસ, સીવણ ક્લાસ, પછી મડવર્ક છે, મીના કારીગરીનું કામ છે, તમામ કામો જે બહાર સમાજમાં થઈ રહ્યા છે એ જ કામો અમે જેલની અંદર લાવી એનજીઓ મારફતે કરી રહ્યા છે. આજ રોજ શ્રી આશાપુરા ટ્રસ્ટના હરિશ્ચંદ્રસિંહ પ્રમુખ સાહેબ, રાજપુર સમાજના રાઠોડ સાહેબ તેમજ તેમના સમાજના અગ્રણીઓ દ્વારા જેલના કેદીઓના કુટુંબીજનો જે અહીં આવે છે અને એમના બાળકોને કોઈ સાધન રમતગમતનું જેલ પર હોતું નથી, એને અમે રિક્વેસ્ટ કરી
હરિચંદ્રસિંહ બાપુને કે આવું કંઈ કંઈ ગોઠવાય, એમણે તરત સ્વીકારી લીધું અને આ રીતે આજે આપણે રમત ગમતનું સાધન જેલ પ્રિમાઇસિસમાં મૂકવામાં આવ્યું છે. અને આવો જ સહકાર અમને ગુજ જેલના એનજીઓ જે સંસ્થાઓ છે એ પણ અમને આવો સહકાર આપે તો અમે જેલને એક ગુજરાતની નંબર વન જેલ બનાવવા માંગીએ છીએ. જાડેજા સાહેબ, ગઢવી સાહેબ, મારા સમાજના પ્રમુખ સાહેબ જોરબાભાઈ, સમાજના ઉપપ્રમુખ સાવજસિંહભાઈ, બધાએ અહીંયા કને જે હાજરી આપી એ બદલ